પારડી તળાવમાં ડૂબી ગયેલ ત્રણ કિશોરીના અકસ્માતમાં મોતમાં જવાબદાર તંત્ર સામે ગુનો દાખલ કરવા મૃતકના પરિવારની ફરિયાદ કરવામાં આવી. પારડી નગરપાલિકાના 99 એકર ઐતિહાસિક તળાવમાં ગત 6 જુલાઈના રોજ પારડી દમણી ઝાપા નાની માશાણીની 3 કિશોરીઓ તળાવમાં ભજી તોડવા જતાં પગ લપસી જવાને કારણે 3 કિશોરીઓ ઝલક વિનોદ ધોરણ પટેલ, ખુશ્બુ વિનોદ ધોરણ પટેલ અને રોશની સુરેશ હળપટીના ડૂબી જવાના મોતને લઈ આજરોજ નાની મશાણીના સ્થાનિક 200 જેટલા રહીશોનું ટોળું સાથે પારડી કોંગ્રેસ સમિતિના આગેવાનો જોડાયા હતા અને પારડી પોલીસ મથકે જવાબદાર તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવા મૃતકના પરિવારે લેખિતમાં ફરિયાદ કરી હતી, જેમાં અત્યાર સુધી કોઈપણ પ્રકારની મૃતકના પરિવારોને સરકારી સહાય કે સ્થાનિક નેતાઓ તરફથી સહાય આજ દિન સુધી ન કરતા પરિવારે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનામાં 2 પુત્રીઓ સગી બહેન વિનોદભાઈ પટેલ તેમજ અન્ય કિશોરીના પિતા સુરેશભાઈ હળપતિ તેમજ કોંગ્રેસ સમિતિના ભરતભાઈ પટેલ, બિપિન પટેલ, ગિરીશ પટેલ, જીતેન્દ્ર ભંડારી તેમજ કોંગ્રેસના આગેવાનોએ પારડી પોલીસ મથકે સાથે ઉપસ્થિત રહ્યા હતા અને વલસાડ DSP કચેરી ખાતે પણ જવાબદાર સામે પગલાં ભરવા ફરિયાદની કોપી આપી હતી અને પારડી નગરપાલિકાએ તળાવને ફરતે આજ દિન સુધી કોઈપણ પ્રકારના સૂચના ચિહ્નનું બોર્ડ માત્ર એક જ લગાડવામાં આવતા આજે પણ તંત્રની 2 દરકારી હજી કોઈ અન્ય નિર્દોષની જાનની રાહ જોઈને બેઠું છે કે શું, એવા અનેક પ્રશ્નો કોંગ્રેસના આગેવાનોએ કર્યા હતા. શું અટકાવવાની જરૂર છે તળાવની અંદર? પારડી નગરપાલિકા હસ્તકના 99 એકરના ઐતિહાસિક તળાવમાં આજે છેલ્લા 2 વર્ષથી લગભગ પારડીનું જે તળાવ છે ને ડેવલપિંગનું કામકાજ ચાલી રહ્યું છે. પારડી નગરપાલિકાએ જે તે કોર્પોરેટર કોન્ટ્રાક્ટર અથવા તો કંપનીઓના કોન્ટ્રાક્ટ આપેલો છે, હાલે લગભગ 9 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એમના પાસે આવેલી છે. એ લોકોએ કામકાજ ચાલુ કર્યું છે, તેમાં થોડા ઘણા રોડ ડામરના બનાવ્યા છે, થોડા ઘણા પેવરોડના બનાવ્યા છે અને થોડું ઘણું કામકાજ એ લોકોએ પથ્થરથી લેવલિંગનું કામકાજ કર્યું છે. ખરી જરૂરિયાત એવી છે કે આ જે તળાવ છે એ તળાવને 99 એકરના તળાવના અંદરમાં જો આ તમે 9 કરોડ રૂપિયાના ખર્ચે કામકાજ કરનાર છે તો પહેલું કામગીરી એ લોકોની એવી જોઈએ કે એ લોકોએ પ્રોટેક્શન વોલ બનાવવી જોઈએ. અગર પ્રોટેક્શન વોલ નહીં બનાવો તો તારખુંટાનું ફેન્સિંગ કરવું જોઈએ. અગર તે નહીં કરો તો તમારે લોખંડના ગ્રીલ મૂકીને ગ્રીલના આધારે તમારે એનું ફેન્સિંગ કરવું જોઈએ, જેથી કરીને આવું કોઈપણ જાતનો અણબનાવ નહીં બને. પારડી નગરપાલિકાની આમાં ખાસ ભૂમિકા હતી, કારણ કે પારડી નગરપાલિકા હસ્તકના આ તળાવના અંદરમાં બનાવ બનેલો છે. આ જે ભાઈઓને તો બનેલું છે, વિનોદભાઈની ભગવાને ખરે 2 દીકરી આપેલી, બંને દીકરી આજે પારડી નગરપાલિકાની આ 2 દરખાસ્તને લીધે ભગવાન પાસે ચાલી ગઈ છે. તે જ રીતે વિનોદ સુરેશભાઈ છે, એમની એકને સંતાન હતું, તેમના હસ્તક ચાલ્યું છે. પારડી નગરપાલિકા, પારડી મામલતદાર, વલસાડ જિલ્લા, પારડી પોલીસ સ્ટેશન, કોઈપણ એવી સરકારી અધિકારીઓ, કોઈપણ એવા લાગતા વળગતા અધિકારીઓ આજ દિન સુધીમાં આ જે ગરીબ આદિવાસી ભાઈઓ છે, તેમની 2-2 અને 3-3 છોકરીઓ આજે પાણીમાં ગરક થઈને અકસ્માત પામી છે, એમના ઘરે મળવા સુધા કોઈ નથી ગયું. સરકાર તરફથી એમને એ ગરીબ આદિવાસી ભાઈઓ છે એમને કોઈ સહાય નથી આપવામાં આવી. તો પારડી નગરપાલિકાની એમાં શું ભૂમિકા છે, પારડી મામલતદારની એમાં શું ભૂમિકા છે, એ ભૂમિકા તપાસવાની જરૂર છે આ અંદરમાં. અને પારડી નગરપાલિકા, પારડી પોલીસ સ્ટેશનમાં આજે જે ગામ લોકો આવ્યા છે એટલા માટે જ આવ્યા છે ને કે જે ભાઈઓની આ છોકરી અકસ્માતમાં મૃત્યુ પામી છે એમણે પારડી નગરપાલિકાના લાગતા અધિકારીઓ અથવા તો જેના આ કંપની જે કામ કરે છે અથવા જે કોન્ટ્રાક્ટર કામ કરે છે એની ગુનાહિત 2 દરકારી લીધે વસ્તુ થયેલી છે, કાયદેસર એમના પર ગુનો બને છે, એ ગુનો આપવા માટે પારડી પોલીસ સ્ટેશનમાં આ ગામનું પબ્લિક અને આ જે છોકરીઓ એમના અકસ્માત પામેલી છે એમના માતા પિતાઓ અહીંયા ફરિયાદ આપવા માટે આવેલા છે. આ ભાજી તોડવા ગયેલા રમતા રમતા એ લોકો એક લપસી ગઈ એટલે તેને પકડવા જોડે તો કોણ એ લોકો એટલું જણાવવા જોઈતું હતું કે અંદર ફળિયાના અંદર તો નહીં આવ્યા પણ એ લોકોએ બોલ લગાવવાનું બી જરૂરી નહીં હોય છે ને એટલું તો કહેવા જોઈતું એ લોકોએ એક ઘેરે કે તળામાં અંદર કરેલી છે આટલી ઊંડાણ કરેલી એક ઘેર એ લોકોએ જણાવવાની જરૂર હતી પણ એ લોકોએ એવું કઈ નહીં કર્યું. તો એક અકસ્માત છે તળાવના કિનારે, અમે આજે પોલીસ સ્ટેશન આવ્યા છે. તો મારી છોકરી 2 જ છે અને એ સ્કૂલમાં ભણતી હતી અને તે દિવસે રજા હતી અને એ તળાવમાં રમવા ગઈ. તો તળાવને કિનારે કોઈ નગરપાલિકાએ કે કોઈ એવું કંઈ બનાવ્યું નથી ને આ જ વર્ષે તળાવ ખોદેલું છે. એ તળાવ ખોદેલું એના પરથી એકદમ ઊંચું બનાવ્યું છે કે કોઈ પણ માણસ એના પરથી થોડુંક અંદર આવે એટલે અંદર નીકળી જાય. તો મારી છોકરી એ રીતે રમવા ગઈ, એની સાથે એક છોકરી બી હતી અને તળેતળ અંદર તળાવમાં ડૂબી ગઈ. કોણ આવ્યું કે નેતા લોકો અને કોઈ બી આશ્વાસન આપવા માટે કોઈ સહાય? નગરપાલિકાનો કોઈ માણસ આવ્યો નહીં, વલસાડ જિલ્લામાંથી એવું કોઈ કસેથી આવ્યું નથી. ગરીબ આદિવાસીઓને સહાય હવે તમે શું ઈચ્છે છે? અમે તો સર હું કે આ એક અમારી દીકરી તો ગઈ છે પણ બીજાને માટે બી કંઈ કરો ને અમારે તો મેં તો ઓપરેશન કરાવી નાખ્યું છે, કંઈ અમને બી સહાય મળે એવી.
અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.